그러면서 미세미 그냥 빠딱 애쓸 베이전에 샤 어메 애쓸 베이전에 샤마 아프레 રોજિંદા જીવનમાં તપસ્વીકરણ વિશે શીખ્યા હતા એમાં અપચો વિશે આપણે માહિતી મેળવી હવે કીડીનું કરણ આપણને કીડી કરી જાય છે આપણે લાલ કીડી કરી જાય કાળી કીડી આપણે જનરલી કરતી નથી પણ જ્યારે લાલ કીડી કરી જાય ત્યારે આપણને કેવું ખંજવાળ આવ્યા કરે છે આવ્યા કરે છે આખું ત્યાં તમે જુઓ કોઈ બી જગ્યાએ કરડી જાય તો લાલ લાલ થઈ જાય છે આજુબાજુનો એરિયા અને પછી થોડી વાર પછી બી આપણને એવું થાય કે ત્યાં કશું કરડી ગયું હોય એટલે કીડી કરડી જાય એટલે આપણને બસ ખંજવાળ જ આવ્યા કરે છે બરાબર તો જ્યારે કીડી કરડે છે ત્યારે આપણી ચામડીમાં ફોર્મિક એસિડ નામનું એસિડિક દ્રવ્ય દાખલ થાય એ કીડી જ્યારે આપણને કરડી જાય છે ને ત્યારે શું થાય છે ફોર્મિક એસિડ નામનું દ્રવ્ય દાખલ કરે છે આ એસિડને અસરને દૂર કરવા માટે આપણે બેકિંગ સોડા અથવા કેલેમેન દ્રાવણને ચામડી પર ઘસવું જોઈએ જે ઝીંક કાર્બોનેટ ધરાવતું હોય છે એટલે જ્યારે આપણને કીડી કરડી જાય છે ત્યારે બેકિંગ સોડા એટલે જે પેલા બજારમાં આપણે બેકિંગ સોડા મળે છે કે જેના માટે આપણે કેક બનાવીએ છીએ બરાબર છે બ્રેડ બનાવીએ છીએ એ બેકિંગ સોડાની મદદથી આપણે અડવા ઢોકળામાં હળવા ઢોકળામાં તેનો ઉપયોગ કરીએ છીએ કેમ કરીએ છીએ કે જેના કારણે ઢોકળા પોચા થાય છે બરાબર બેકિંગ સોડા કેકની અંદર નાખવામાં આવે છે કે એ સોફ્ટ થાય છે એ બેકિંગ સોડાનો ઉપયોગ કરવો જોઈએ કાં તો કેલેમાઇન લોશન આવે છે પિંક કલરનું આવે છે કે જે આપણે લગાવીએ ને તો આપણે ઠંડક રહે અને ફોર્મિક એસિડ એસિડ બન્યું હોય તો એ વસ્તુ બેઝ છે તો એસિડ અને બેઝ ભેગા થઈને ક્ષાર બને કે જેના કારણે શું થાય છે કે આપણા શરીરની અંદર એસિડ દાખલ થયો તો બેઝ લગાય તો ક્ષાર બને અને તટસ્થ થઈ જાય એટલે સો બેકિંગ સોડા અથવા કેલેમાઇન દ્રાવણને ચામડી પર ઘસવું જોઈએ તે જે ઝીંક કાર્બોનેટ ધરાવતું હોય છે હવે જમીનની માવજત રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને એસિડિક બનાવે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ શું બનાવે છે જમીનને એસિડિક બનાવે છે જ્યારે જમીન વધુ પડતી એસિડિક કે વધુ પડતી બેઝિક હોય ત્યારે છોડવાઓનો યોગ્ય વિકાસ થતો નથી જ્યારે જમીન વધુ પડતી એસિડિક હોય તેમાં ક્વિક લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ ક્વિક લાઇમ એટલે શું લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ ક્વિક લાઇમ કેલ્શિયમ ઓક્સાઇડ કે સ્લેટ લાઇમ સ્લેટ લાઇમ એટલે શું તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ કાં તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે જમીન બેઝિક હોય તેમાં કાર્બનિક દ્રાવ્ય ઉમેરવામાં આવે જમીન શું બેઝિક હોય તો એમાં શું ઉમેરવામાં આવે છે કાર્બનિક દ્રાવ્ય ઉમેરવામાં આવે છે કાર્બનિક દ્રાવ્યો એસિડને મુક્ત કરે છે કાર્બનિક દ્રવ્યો શું કરે છે એસિડને મુક્ત કરે છે જેથી જમીન કુદરતી રીતે તટસ્થ બને છે ફેક્ટરી વેસ્ટ કારખાનામાંથી નીકળતો કચરો ઘણી ફેક્ટરીમાંથી નીકળતો કચરો એસિડિક હોય છે ઘણી ફેક્ટરીમાંથી નીકળતો કચરો કેવો હોય છે એસિડિક હોય છે જો આવા કચરાને સીધો જ પાણીમાં વેડાવી દેવામાં આવે તો તેમાંનો એસિડ માછલી તથા અન્ય જળચર જીવોનો નાશ કરી નાખે છે આથી ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેઝિક પદાર્થો ઉમેરીને તટસ્થ બનાવવામાં આવે છે એટલે ઘણી ફેક્ટરીમાંથી નીકળતો કચરો કેવો હોય છે એસિડિક હોય છે હવે સીધો જ આપણે પાણીની અંદર નાખી દઈએ એટલે નદીમાં જ જાય એ એસિડનો કચરો ક્યાં એ લોકો ગટર લાઈન એવી રીતે જ કહે કે સીધો એ કચરો ભેગો થાય અને નદીમાં જાય એ નદી પછી શું થાય નદી પ્રદૂષિત થાય છે એટલે આવા કચરાને સીધો પાણીમાં વેવડાવી દેવામાં આવે તો એ એસિડવાળો કચરો પાણીની અંદર રહેતા જળચર પ્રાણીઓ માછલી છે કે અન્ય જળચર પ્રાણીઓને શું થાય છે નુકસાન પામે છે કે જેથી એ લોકો મરી જાય છે બરાબર આજે ફેક્ટરીમાંથી નીકળતા કચરાને કચરા એસિડવાળો પદાર્થ નીકળ્યો એટલે એની અંદર બેઝિક પદાર્થ નાખી અને પછી બે એટલે એસિડ બેઝ ભેગા થઈને ક્ષાર બની જાય અને ચાર પછી નદીના પાણીમાં જાય તો નુકસાન કરતો નથી એટલે બેઝિક પદાર્થો ઉમેરીને તટસ્થ બનાવવામાં આવે છે
પાંચમાંથી આપણે શું શીખ્યા તો કે એસિડનો સ્વાદ ખાટો હોય છે સામાન્ય રીતે બે સ્વાદના કુરા હોય છે અને સ્પર્શે ચીકણા હોય છે એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે અને બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે જે પદાર્થો એસિડિક કે બેઝિક નથી તેને તટસ્થ કહે છે જે પદાર્થના દ્રાવણો એસિડ બેઝ તથા તટસ્થ દ્રાવણના અંદર રંગ આપે તેને સૂચક કહે છે શું જે પદાર્થો ના દ્રાવણ એસિડ બેઝ તથા તટસ્થ દ્રાવણના જુદા રંગ આપે છે તેને સૂચક કહે છે એસિડ તથા બેઝ પરસ્પર એકમેકમાં ભળી જાય છે એસિડ અને બેઝ પરસ્પર શું થાય છે એકબીજામાં ભળી જાય છે ત્યારે ક્ષારનું નિર્માણ થાય છે ક્ષારની પ્રકૃતિ એસિડિક બેઝિક કે તટસ્થ ક્ષાર કેવો એસિડિક બી હોઈ શકે બેઝિક પણ હોઈ શકે કાં તો તટસ્થ ક્ષાર હોઈ શકે છે હવે પાઠ છ ની અંદર આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફારો શીખીશું ભૌતિક અને રાસાયણિક ફેરફાર ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર એટલે શું કેમિકલ રિએક્શન થતું હોય તો તેને રાસાયણિક ફેરફાર કહે છે ભૌતિક ફેરફાર એટલે જે રોજિંદા જીવનમાં બનતું હોય તેને રોજિંદા જીવનમાં આપણે આપણી આસપાસ ઘણા ફેરફાર જોવા મળે છે બરાબર આવા ફેરફારની અંદર એક અથવા વધુ પદાર્થનો સમાવેશ થયેલો હોય છે ઉદાહરણ તરીકે મમ્મી પાણીની અંદર ખાંડ કે ક્ષાર ઓગાળીને ઠંડુ પીણું બનાવવાનું કહે છે બરાબર લીંબુનું પાણી બનાવે કે લીંબુનું શરબત બનાવે કે તો શું કરીએ છીએ આપણે પાણી લઈએ છીએ લીંબુ અડધું લીંબુ નાખીએ બરાબર પછી થોડીક ખાંડ નાખીએ થોડુંક મીઠું નાખીએ બરાબર ઘણાને જીરું ભાવતું હોય તો જીરું બી નાખે છે જીરુંનો પાવડર નાખે ઘણા આદુ નાખીને બી લીંબુનું શરબત બનાવે છે હવે ખાંડનું આપણે દ્રાવણ બનાવી ખાંડ ઓગાળી એ દ્રાવણ બન્યું એને શું કહેવાય ખાંડનું દ્રાવણ કહેવામાં આવે છે દૂધમાંથી દહીં પણ બને છે બરાબર દૂધની અંદર થોડુંક તમે દહીં નાખી દો તો બીજા થોડા બે ત્રણ કલાક આવા વાતાવરણની અંદર બે ત્રણ કલાકની અંદર ચાર પાંચ કલાકની અંદર દહીં બની જાય છે દૂધમાંથી દહીં બનવાની ક્રિયા પણ ફેરફાર કહેવાય છે કેટલીક વાર દૂધ ખાટું થઈ જાય છે બરાબર દૂધનું ખાટું થવું એ ફેરફાર છે ઘણી વાર ઉનાળામાં આપણે દૂધ ખાટું લાગે ખટાશ લાગે કેમ કારણ કે દૂધ બહાર રહ્યું હોય ફ્રીઝમાં આપણે ગરમ કરીને ઠંડુ કરીને ના મૂકતું હોય તો દૂધમાં ખટાશ લાગી જાય છે રબર બેન્ડ તમે આમ ખેંચો છો પછી તમે આમ કરો તો સ્થિતિસ્થાપક થઈ જાય છે બરાબર એટલે ખેંચેલું રબર બેન્ડ પણ ફેરફાર દર્શાવે છે ફેરફાર તો કે બે પ્રકારના હોય છે એક ભૌતિક ફેરફાર અને એક રાસાયણિક ફેરફાર હવે ભૌતિક ફેરફાર વિશે આપણે માહિતી મેળવીશું કાગળના ચાર ટુકડા કરો કોઈ પણ એક કાગળને જોઈને ચાર ટુકડા કરજો વળી તે દરેક ટુકડાને ફરીથી ચાર ચોરસ ભાગમાં એટલે એક મોટો કાગળ લીધો એટલે ચાર ટુકડા પછી એક ટુકડાના ફરી પાછા ચાર ટુકડા પછી બીજા ટુકડાના ચાર ત્રીજાના ચાર ચોથાના ચાર બરાબર બધા ટુકડાઓને ભોયતળી અથવા ટેબલની સપાટી પર પાસ પાસે ગોઠવો અને મૂળભૂત કાગળના ટુકડાના આકારમાં ગોઠવાય છે એટલે કાગળને તમે ફાડી દીધો પછી તમે ચોટા તમારા ચોપડીનું પેજ ફાટી જાય છે ફાટી જાય પછી તમે સેલો ટેપ લગાવો તો બી તમને ખબર તો પડે કે આ મારું કાગળ ફાટી ગયું છે એટલે કાગળને ફાડી દીધો પછી તમે ફરી પાછું કાગળ બનાવી શકો છો ના કાગળને ફાડીને ટુકડામાં રૂપાંતર કર્યું આપણે કોઈ પણ વસ્તુ આપણને કામની નથી જ્યાં જ્યાં ટુકડા કરી દઈએ પછી ડસ્ટબિનમાં ફેંકી દે પછી યાદ આવ્યું કરે મારાથી ત્યાં ભૂલથી કામનું કાગળ ફટાઈ ગયું નકામા કાગળ સાથે નાખ્યું પછી એને તમે ટુકડા લઈને વીણીને પછી જોઈન કરીને એ જેવો ઓરિજિનલ કાગળ હતો એ બનાવી શકો છો નથી બનાવી શકતા પરંતુ કાગળના ગુણધર્મમાં કોઈ ફેરફાર થયો કાગળ તો કાગળ જ રહ્યું ને એના ગુણધર્મમાં ફેરફાર થયો નહીં બરાબર કાગળને ફાયદો તો કાગળના ગુણધર્મમાં ફેરફાર થયો ના કાગળ એનો એ જ રહ્યો એને શું કહેવામાં આવે છે ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે રબર બેન્ડ તમે લો છો રબર બેન્ડને તમે આમ ખેંચો છો પછી આમ છોડી દો છો તો રબર બેન્ડ ખેંચાયેલું રહ્યું પછી ફરી પાછું એની સ્થિતિસ્થાપકમાં આવી ગયું
તો રબ્બરબેન્ડ ને કોઈ ગુંધણમાં ફેરફાર થયો? ના નથી. ક્લાસરૂમમાં બ્લેકબોર્ડ નજીક એટલે આ મેં અહીંયા બધું લખ્યું છે ત્યાં નજીક ચોકનો ભૂક્કો પડ્યો હોય એ બધો ચોકનો ભૂક્કો ભેગો કરો અને પછી અંદર પાણી રેડી અને ટૂંકી બનાવીને ફરી ચોક બનાવવા પ્રયત્ન કરો. બરાબર, સુકાઈ જાવ, ફરીથી એ ચોક બની જાય છે. પ્લાસ્ટિકને કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસની અંદર બરફ લો અને સૂર્યના તડકામાં પાણી મૂકીને એટલે સૂર્યના તડકામાં એ બરફને પીગળવા દો. બરફમાંથી તો આપણને ખબર છે કે બરફ બહાર રહે તો તરત જ શું થઈ જાય છે, પાણીમાં રૂપાંતર થઈ જાય છે. બરાબર, હવે ફરી પાછું એ જ પાણીને આજુબાજુ ઘન બરફ હોય એની વચ્ચે મૂકી દો તો ફરી પાછું બરફમાં રૂપાંતર થાય છે. હા, ફ્રીઝમાંથી જ કરેલો બરફ કાઢો છો તમે, પાણી એ પાણી સ્વરૂપે થઈ જાય છે. ફરી પાછું એ પાણી બરફની ટ્રેમાં મૂકીને પછી ફરી પાછી આપણે ટ્રે ફ્રીઝમાં મૂકી દે, 2-3 કલાક પછી ફરી પાછું બરફ બન્યો ને, એટલે એના ગુણધર્મમાં કોઈ ફેરફાર થયો નહીં. એને શું કહેવામાં આવે છે? ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. પાણી આપણે ઉકાળીએ છીએ, ઉકાળીએ તો પછી એની ઉપર થાળી ઢાંકી દે તો ઉપર ટીપા વાજેલા જોવા મળે છે. હા, જોવા મળે છે. બરાબર, એ ઠંડુ થાય, વરાળ કેવી થાય? ઠંડી થાય. ઠંડી થાય તો ફરી પાછું એની ઉપર આપણે ઢાંકણું નાખી દીધું તો વરાળ ઠંડી થઈને ફરી પાછા ટીપા સ્વરૂપે પાણીની અંદર જ પડે છે. બરાબર, તો પાણીના ગુણધર્મમાં કોઈ ફેરફાર થયો નથી, તો પાણી પાણી જ છે. તથા ચોકના ટુકડો બંનેના માપમાં ચોકનો ટુકડો આપણે પેસ્ટ બનાવીએ તો ચોકના ટુકડામાં ફેરફાર થયો, કાગળ આપણે જે આપણે સેલોટેપથી થયો થોડોક ફેરફાર થયો પરંતુ તેના ગુણધર્મમાં ફેરફાર થયો નહીં. પછી આપણે જે હમણાં પાણીનો પ્રયોગ કર્યો, બરાબર, પેલો બરફ મૂક્યો અને પછી ઠંડુ બહાર કરે એટલે પાણીના સ્વરૂપમાં થયો અને પછી પાણી ફરી પાછું એને ઠંડુ કર્યું તો બરફના સ્વરૂપમાં રૂપાંતર થયો. બરાબર, પાણીને ગરમ કર્યું, ગરમ કર્યું તો એની વરાળ બની, વરાળ બની તો શું કર્યું આપણે, એને ઠંડી કરી, ઠંડી કરી તો ફરી પાછું પાણીના સ્વરૂપમાં થઈ ગયું. એટલે ઘનથી પ્રવાહી અને વાયુથી પ્રવાહીમાં ફેરફાર, ઘનથી પ્રવાહી બરફ એ ઘન છે એમાંથી આપણે પ્રવાહી સ્વરૂપમાં કર્યું અને પેલું પાણી ગરમ કર્યું તો વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં કર્યું. બરાબર, એટલે ગરમી આપવાથી શું થયું, ફેરફાર થયો. એટલે પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે. શું? પદાર્થના આકાર, માપ, આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણધર્મો, એટલે આ એવા એના એવા ને એવા જ રહે તો તેને એવા ગુણધર્મોને શું કહેવાય છે, ભૌતિક ગુણધર્મો. આ બધા એના ભૌતિક ગુણધર્મો કહેવાય છે. આવો ફેરફાર જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તેને ભૌતિક ફેરફાર કહે છે. ભૌતિક ફેરફાર સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે. પ્રતિવર્તી એટલે બરફનું પાણીમાં રૂપાંતર થયું તો પાણીને બરફમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. પાણીને વરાળ સ્વરૂપમાં રૂપાંતર થયું તો એને ઠંડી પાડી ને ફરી પાછું પાણીના સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ. એને પ્રતિવર્તી કહેવાય છે. શું કહેવાય છે? પ્રતિવર્તી, રિવર્સિબલ, કે એ પાછું આપણે મેળવી શકીએ. દૂધમાંથી દહીં થાય તો દહીંમાંથી દૂધ આપણે મેળવી શકતા નથી. બરાબર, ખાંડનું દ્રાવણ કર્યું, પાણીની અંદર ખાંડ ઓગાળી તો આપણે પાછી ખાંડ મેળવવી હોય તો શું કરે, પાણીને ગરમ કરો તો નીચે આપણને ખાંડ મળી જાય છે. એટલે જે પદાર્થના ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહે છે. ભૌતિક ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે. મેં કહ્યું તે પ્રમાણે કે પ્રતિવર્તી હોય છે. આવા પદાર્થ, આવા ફેરફારની અંદર નવા પદાર્થનું નિર્માણ થતું નથી. ભૌતિક ફેરફારની અંદર નવો પદાર્થ બન્યો હોય? ના. કાગળના ટુકડાને આપણે તોડી દીધા, કાગળના ટુકડા તૂટી ગયા તો ફરી પાછો કાગળને જોડ્યો તો કાગળ, ગુંદરવાને જોડ્યો તો કાગળમાં કાગળ બન્યું, નવો પદાર્થ બન્યો નહીં. બરાબર, બરફમાંથી પાણી બન્યું, પાણીમાંથી આપણે ઠંડુ પાણીને બરફ બનાવ્યો, એમાં નવો પદાર્થ બન્યો? ના.
પાઈ ને ગરમ કરો તો ની વરાળ બને, વરાળ ને ઠંડી પાઈ તો પાણી બને, એમાં નવો પદાર્થ બન્યો નહીં બન્યો. એટલે એમાં કોઈ નવો પદાર્થ બનતો નથી, એના ખાલી રંગ આકાર માપ રંગ અને અવસ્થામાં ફેરફાર થાય છે. બરાબર, એટલે નવા પદાર્થનું નિર્માણ થતું નથી. આવા ફેરફારને શું કહેવામાં આવે છે? ભૌતિક ફેરફાર કહે છે. ભૌતિક ફેરફારના પદાર્થના ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય છે. આ પ્રકારના ફેરફારમાં નવો પદાર્થ બનતો નથી, અને આ ફેરફાર કેવો હોઈ શકે છે? પ્રતિવર્તી હોઈ શકે છે. રાસાયણિક ફેરફાર વિશે આપણે હવે પછી શીખીશું.